नमस्कार, हाल महत्वना समाचार प्राप्त થઈ રહ્યા છે. તાપી જિલ્લાના ઉનાઈ રેન્જની હદમાં આવેલા પાટી ગામના શેરડીના ખેતરનો કટિંગ દરમિયાન કટિંગમાં સરળતા રહે તે માટે શેરડીને બાડી નાખી હતી. શેરડી બળતા અંદર રહેલી દીપડી બચ્ચાને મૂકી જંગલ તરફ ભાગી ગઈ હતી, જેને જોઈ મજૂરો ભયભીત થઈ ત્યાંથી ભાગી ગયા હતા. અકટનાની જાણ ઉનાઈ રેન્જના આરએફઓ અને બીટગાર્ડને થતા ખેતરે પહોંચ્યા હતા અને એક બચ્ચાને બચાવવામાં આવ્યું હતું. જ્યારે અન્ય મૃતક દીપડાના બચ્ચાને વ્યારા ખાતે પીએમ કરાવી ઉનાઈ રેન્જ ખાતે અંતિમ સંસ્કાર કરવામાં આવી હતી. જીવતી બચ્ચાને ફરી ખેતરમાં રાત્રે છોડવામાં આવશે. આ બચ્ચા 10-20 દિવસનો હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. જે પ્રકારે તમે જોઈ રહ્યા છો, આ બચ્ચું 10-20 દિવસનું હોવાનું અનુમાન છે. જે પ્રકારે તમે જોઈ રહ્યા છો, તાપી જિલ્લાની ઉનાઈ રેન્જમાં મળ્યા દીપડાના બચ્ચા. વન વિભાગને જાણ થતા એક બચ્ચાને બચાવવામાં આવ્યો છે, જ્યારે ખેતરમાં આગ દરમિયાન એક બચ્ચાનું મૃત્યુ થયું છે. આગને લઈ દીપડી ખેતર છોડી ભાગી ગઈ હતી. તાપી જિલ્લાના ઉનાઈ રેન્જમાં મળ્યા દીપડાના બચ્ચા, જેમાંથી એક બચ્ચાને બચાવી લેવામાં આવ્યો છે, જ્યારે ખેતરમાં આગ દરમિયાન એક બચ્ચાનું મૃત્યુ થયું છે. પાટી ગામના શેરડીના ખેતરમાંથી મળ્યા બચ્ચા. જે પ્રકારે તમે જોઈ રહ્યા છો, ખેતરમાં આગ દરમિયાન એક બચ્ચાનું મૃત્યુ થયું છે, એક બચ્ચાને બચાવી લેવામાં આવ્યું છે. જે પ્રકારે તમે જોઈ રહ્યા છો, આ બચ્ચો 10-20 દિવસનો હોવાનું અનુમાન છે.